નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે કંડક્ટરની એક સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. એ ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ, કુલ જગ્યા કેટલી રહેશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, વયમર્યાદાની શું જરૂર પડશે, પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે અને તમારું સિલેક્શન કઈ રીતે થશે, પરીક્ષાના આધારે થશે કે મેરિટના આધારે, જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયો આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો મિત્રો તમામ માહિતી જાણીએ. સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે કંડક્ટર માટેની પોસ્ટ છે. લાયકાત જોઈએ તો તમે ધોરણ 12 પાસ કરેલું હોય, કુલ જગ્યા છે મિત્રો 3,342 જેટલી રહે છે, પગાર ધોરણ 18,500 રૂપિયા 5 વર્ષ ફિક્સ આપવામાં આવશે, ત્યારબાદ ફૂલ પગારમાં કન્વર્ટ કરવામાં આવશે, ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 34 વર્ષ રહેશે, જેમાં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે એસસી એસટી ઓબીસીને છૂટછાટ મળે છે એ પણ મળવા પાત્ર રહેશે. જેમાં આપણે વાત કરીએ ભરતીની પ્રક્રિયા, કઈ રીતે તમારું સિલેક્શન થશે, તો મિત્રો આ વખતે નિયમમાં સુધારો કરવામાં આવેલો છે. પહેલા જે ધોરણ 10 ના મેરિટના આધારે કોલ લેટર ડાઉનલોડ થતા, હવે એવું નહીં થાય પણ તમારી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે પરીક્ષા 100 માર્કની રહેશે, જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 12 કક્ષાનું રહેશે, જેના 20 ગુણ રહેશે, રોડ સેફટીના 10 ગુણ રહેશે, ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 12ની કક્ષાનું રહેશે એના 10 ગુણ રહેશે, અંગ્રેજી વ્યાકરણના પણ 10 ગુણ રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ જે ધોરણ 12 કક્ષાનું રહેશે એના 10 ગુણ રહેશે, નિગમને લગતી માહિતી જેવી કે ટિકિટ છે અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો આવશે એના 10 ગુણ રહેશે, મોટર વ્હીકલ એક્ટની જે પ્રાથમિક માહિતી આવે એની જાણકારીના પ્રશ્નો આવશે, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો આવશે અને કંડક્ટરની ફરજોના પ્રશ્નો આવશે એના 10 ગુણ રહેશે, અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 20 રહેશે. આવી રીતે છે મિત્રો કુલ 100 પ્રશ્નો આવશે અને પરીક્ષાનો સમય તમને 1 કલાકનો આપવામાં આવશે. જેમાં આપણે વાત કરીએ પરીક્ષા ફીની, તો કે અનામત કેટેગરી હોય કે બિન અનામત, તમામ ઉમેદવારોને છે 50+9 એટલે કે 50 રૂપિયા ફી રહેશે અને 9 રૂપિયા જીએસટી રહેશે, એટલે કે તમારે ટોટલ 59 રૂપિયા ફી ભરવાની થશે, જે ફી તમારે ઓનલાઈન જ ભરવાની થશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા તમે ઓનલાઈન મોડથી ફી ભરી શકશો. જેમાં વાત કરીએ ફોર્મ ભરવાની રીત, ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું, તો ફોર્મ છે મિત્રો ઓનલાઈન જ ભરવાનું રહેશે, જેના ફોર્મ 7/8/2023 થી ચાલુ થવાના છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6/9/2023 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં છે મિત્રો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ, તો કે ધોરણ 12ની માર્કશીટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, જે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને જરૂર પડશે, નોન ક્રિમિનલ, ફક્ત ઓબીસી કેટેગરીના ઉમેદવારોને જરૂર પડશે, ઈડબલ્યુએસનું પ્રમાણપત્ર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો હોય એને જરૂર પડશે, આધાર કાર્ડની જરૂર પડશે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર પડશે અને કંડક્ટર લાયસન્સની જરૂર પડશે. આરટીઓ ઓફિસમાંથી તમારે કંડક્ટર લાયસન્સ મેળવવાનું રહેશે અને ફોટો અને સહીનો નમૂનો, એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો. તો આવી રીતે છે મિત્રો કંડક્ટરની સરસ મજાની ભરતી ચાલી રહી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 6/9/2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.